નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં હું જીગર ગઢવી આપ સૌનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. પાકિસ્તાનના લાહોરમાં બે ચર્ચ ઉપર બેવડો ફિદાઈન હુમલો કરતા ત્રાસવાદીઓ. રવિવારની પ્રાર્થના માટે એકઠા થયેલા લોકો પૈકી બોમ્બ ધડાકામાં 15ના મોત અને 80 ઘાયલ થતા વઝીર આઝમ નવાઝ શરીફે કરી નિંદા. પશ્ચિમ બંગાળમાં નાદિયાના કોન્વેન્ટ સ્કૂલની નન સાથે સામૂહિક દુષ્કર્મ આચરનાર 8 નરાધમોને ઝડપભેર ઝડપી લેવામાં પોલીસ થઈ સફળ. રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠી તથા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ખેદ સાથે વખોડી કાઢી ઘટના. મહાત્મા ગાંધી, વિનોબા ભાવે અને જયપ્રકાશ નારાયણ સાથે જિંદગીના 25-25 વર્ષ ગાળનાર નારાયણ દેસાઈ હવે નથી રહ્યા. તાપીના દોરસી ખાતે ગાંધી કથાકાર નારાયણભાઈનો દેહ પંચમહાભૂતમાં થયો વિલીન. બજારનો રાજા ગણાતો ગ્રાહક પોતાની છેતરપિંડી અટકાવવા જેટલો સમજદાર બને તેવી ભાવના સાથે વિશ્વ ગ્રાહક દિવસની ગુજરાત સહિત થઈ સર્વત્ર ઉજવણી. બજાર આધારિત અર્થતંત્રમાં ગ્રાહકના અધિકારોનું જતન માંગે છે ખાસ દરકાર. જોઈએ સમાચાર વિગતવાર. નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રથમ વિશ્વયુદ્ધ સાથે જોડાયેલી તસવીરો અને સ્મારકોનું પ્રદર્શન નિહાળ્યું હતું. ગ્રેટ વોર એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધમાં 15 લાખ ભારતના વીર જવાનોએ ભાગ લીધો હતો. જોકે તે ભારતની લડાઈ નહોતી, પરંતુ તે સમયે અંગ્રેજોનું શાસન હતું, તેથી તેમણે રોયલ ઇન્ડિયન આર્મીને, ભારતીય લશ્કરને પ્રથમ વિશ્વયુદ્ધમાં ઉતાર્યું હતું. નામ, નમક અને નિશાન માટે વીર જવાનોએ યુદ્ધમાં કરેલી કામગીરીને યાદગાર તસવીરોમાં ઉતારવામાં આવી છે. પ્રધાનમંત્રી આ વિશેષ પ્રદર્શનની મુલાકાત લઈને વિશ્વયુદ્ધથી જોડાયેલી યાદોને તાજી કરતા સંબોધન કર્યું હતું. પાકિસ્તાનમાં લાહોરના યોહાનાબાદમાં આવેલા બે ચર્ચમાં બોમ્બ ધડાકા થતા 15ના મોત સાથે 80 ઘાયલ થયાના અહેવાલ છે. રવિવાર હોવાથી પ્રાર્થના માટે ખ્રિસ્તી સમુદાય બહોળી સંખ્યામાં ચર્ચમાં હાજર હતો, ત્યારે ફિદાઈન ત્રાસવાદીઓ દ્વારા બોમ્બ ધડાકા કરાતા નાસભાગ મચી ગઈ હતી. પાકિસ્તાનમાં અગાઉ પણ ખ્રિસ્તીઓ ઉપર ત્રાસવાદીઓ જીવલેણ હુમલો કરતા રહ્યા છે. તહેરીકે તાલિબાન પાકિસ્તાન જેવા ત્રાસવાદી સંગઠનના સૌથી ઘાતકી જૂથ એવા જમાતુલ અહરર દ્વારા હુમલાની જવાબદારી લેવાઈ છે. વઝીરે આઝમ નવાઝ શરીફે આ ત્રાસવાદી હુમલાને વખોડી કાઢ્યો છે. પશ્ચિમ બંગાળના નાદિયામાં કોન્વેન્ટ સ્કૂલની 73 વર્ષની નન સાથે સામૂહિક દુષ્કર્મ કરી 12 લાખની લૂંટ ચલાવનાર 8 સંદિગ્ધોને પોલીસે પકડી પાડી કાર્યવાહી શરૂ કરી છે. ચોરીના ઇરાદે શાળામાં ઘૂસેલા તમામને પડકારનાર, નન સાથે દુર્વ્યવહાર કરનારની ઓળખ સીસીટીવી ફૂટેજના આધારે સંભવ બની હતી. ઇજાગ્રસ્ત નન સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઘટનાને વખોડી કાઢી ગુનેગારોને પકડવા માટે 1 લાખનું ઇનામ જાહેર કર્યું હતું. બીજી બાજુ ભાજપ તથા ડાબેરી પક્ષોએ ઘટનાના દોષનો ટોપલો મમતા સરકાર પર ઢોળ્યો હતો. પશ્ચિમ બંગાળના વર્ધમાન જિલ્લાના બેલસોર ગામેથી 200 જેટલા દેશી બોમ્બ તથા રિવોલ્વર પોલીસે પકડી પાડી છે. પોલીસ અધિકારી તરુણ હલદરના જણાવ્યા પ્રમાણે ગુપ્ત માહિતીના આધારે પોલીસે એક ક્લબમાં દરોડા પાડીને બોમ્બ જપ્ત કર્યા હતા. બધા જ બોમ્બને નિષ્ક્રિય બનાવવાનું કાર્ય પોલીસ ટુકડી દ્વારા શરૂ કરાયું છે. આ મામલે પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે, જ્યારે 3 આરોપીની શોધખોળ ચાલુ છે. દરમિયાન રાજ્યપાલ કેશરીનાથ ત્રિપાઠીએ રાજ્યની કાયદો અને વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયાના જમાનામાં પણ ઓલ ઇન્ડિયા રેડિયો જરાય પાછળ નથી. ઓલ ઇન્ડિયા રેડિયો ન્યૂઝના ફેસબુક પેજે 20 લાખ કરતાં પણ વધુ લાઇક્સ મેળવ્યા છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા બહાર પડાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ફેસબુકના આંતરિક આંકડાઓ અનુસાર ઓલ ઇન્ડિયા રેડિયોની સમાચાર સેવાના પેજ પર રોજ 10 લાખ જેટલા લોકો કંઈક ને કંઈક પોસ્ટ કરતા રહે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમ તેમજ કેન્દ્ર સરકારના ટેકનોલોજીના ઉપયોગ થકી લોકો સુધી પહોંચવાના ઇરાદામાં ઓલ ઇન્ડિયા રેડિયો ઉત્તમ પ્લેટફોર્મ સાબિત થયું છે. સ્વાતંત્ર સેનાની પીઢ ગાંધીવાદી ગાંધી કથાકાર ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ નારાયણભાઈ દેસાઈનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે. તાપી જિલ્લામાં વેડછી આશ્રમ ખાતે તેમનું નિધન થતાં ગુજરાતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
90 વર્ષીય નારાયણ દેસાઈ મહાત્મા ગાંધીજીનો આત્મા ગણાતા અને ગાંધીજીની ડાયરી લખનારા એવા મહાદેવ દેસાઈના પુત્ર હતા. તેમણે 120 જેટલી ગાંધીકથા દેશ વિદેશમાં કરી હતી. તેમના નિધન પર શોક પ્રગટ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે નારાયણ દેસાઈ સૌ પ્રથમવાર મહાત્મા ગાંધી જેવા વિશેષ વ્યક્તિત્વને લોકોની વચ્ચે ગાંધીકથાના રૂપમાં લાવ્યા હતા. તાપી જિલ્લાના વેડછીમાં આવેલા સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલયમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આશ્રમ ખાતે તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. વિધાનસભા અધ્યક્ષ ગણપતભાઈ વસાવા સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા. અંતિમયાત્રા બાદ વાલ્મીકી નદીના તટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. નારાયણભાઈ દેસાઈ 90 વર્ષની ઉંમરના હતા અને એ 90 વર્ષનીમાં 25 વર્ષ ગાંધીજીની સાથે, 25 વર્ષ વિનોબા ભાવેની સાથે અને 25 વર્ષ જયપ્રકાશ નારાયણની સાથે રહેવાવાળા કદાચ આખા દેશમાં એક જ વ્યક્તિ હતા જેમણે આટલો સમય ત્રણ મહાનુભાવો સાથે, મહાન વ્યક્તિઓની સાથે વિતાવ્યા હોય. સમગ્ર ગુજરાત વતી રાજ્યપાલ ઓપી કોહલી, મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ નારાયણભાઈ દેસાઈને શ્રદ્ધાંજલિ અર્પી હતી. મોદી સરકારમાં પેયજળ વિભાગનો હવાલો સંભાળતા મંત્રી રામકૃપાલ યાદવે જણાવ્યું છે કે 2022 સુધીમાં દેશના પ્રત્યેક નાગરિક સુધી સ્વચ્છ પાણી પહોંચી જશે. વડોદરા ખાતે બિહાર સમાજ દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજર રહેવા આવેલા શ્રી યાદવે કહ્યું હતું કે ગુજરાતમાં વસવાટ કરતા પૂર્વોત્તર રાજ્યોના 15 લાખ લોકો પોતપોતાના વતનમાં ગુજરાત મોડેલ હેઠળ થયેલી પ્રગતિના વખાણ કરતા થાકતા નથી. ગાંધીજી કી જયંતિ કે અવસર સે ઓર ટાર્ગેટ ફિક્સ હુઆ હૈ કે હમ 2019 તક 10 કરોડ શૌચાલય કા નિર્માણ કરાયેંગે. અભી ઇસ વર્ષ તક લગભગ 40 લાખ શૌચાલય કા નિર્માણ હો ચુકા હૈ. ઇસમે આમ લોગો કો જુડના પડેગા. જબ તક આમ લોગો કી ઇચ્છા નહીં હોગી, જબ તક આમ લોગ ઇસમે ઇન્વોલ્વ નહીં હો, ઉસકી મહત્તા કો નહીં જાનેંગે, તબ તક ઇસ અભિયાન સફળ નહીં હો સકતા હૈ. ખાસ તોર પર જો પાણી કી પહોંચ હૈ, ક્યોંકિ દો ડિપાર્ટમેન્ટ હમારે સાથ જુડા હુઆ હૈ, ડ્રિંકિંગ વોટર ઓર સેનિટેશન. ઇસમે 74% આબાદી કો હમ પાણી દે પા રહે હૈ, મગર અભી ભી કઈ એસે રાજ્ય હૈ, કઈ એસે ઇલાકે હૈ જહાં ગુણવત્તા પૂર્વક ઢંગ સે જો પાણી મિલના ચાહીએ વો નહીં મિલ પા રહા હૈ. હમારા યે સરકાર કા યે પ્રયાસ હૈ 2019-2022 તક હમ ચાહતે હૈ કે 2022 તક શુદ્ધ રૂપ સે પાણી લોગો તક પહોંચે. બજારનો રાજા ગણાતો ગ્રાહક ક્યાંક ને ક્યાંક વેપારીના હાથે છેતરાતો હોવાનું બધા જાણે છે. તેથી તેના અધિકાર વિશે ચર્ચા કરવી બજાર અર્થતંત્રના જમાનામાં જરૂરી છે. ગ્રાહકના હક અને અધિકારની વાત વિશ્વ ગ્રાહક દિન નિમિત્તે પ્રસ્તુત છે. હું, તમે, આપણે સૌ રોજે રોજ કોઈક ને કોઈક વેપારી પાસે ગ્રાહક બનીને તો જઈએ જ છીએ. ઘરની રોજની જરૂરિયાતથી માંડીને ઘરવખરીની ચીજ જેવી કે ટીવી, રેફ્રિજરેટર તેમજ રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે પણ આપણે ગ્રાહક બનીને જ જઈએ છીએ. પરંતુ આ બધાની વચ્ચે ક્યારેક ગ્રાહકોને ઠગવાની ઘટના પણ સામે આવે છે. વેપારીઓ દ્વારા પૂરતા વજનનો માલ ન આપવો અથવા ખરાબ વસ્તુ પકડાવી દેવાની ઘટના સામે આવે ત્યારે ચોક્કસ યાદ આવે કે શું ગ્રાહકોને તેમના અધિકારની જાણ હોય છે. જીવનના કોઈ પણ ક્ષેત્રમાં ગ્રાહક છેતરાય નહીં એ માટે અમે ગ્રાહક ન્યાય આંદોલન શરૂ કર્યું છે. વધુને વધુ ગ્રાહકો જાગૃત થાય, પોતાના અધિકાર માટે અવાજ ઉપાડે, ફરિયાદો કરવા આગળ આવે અને ન્યાય મળે. સરકારે દરેક ચીજ વસ્તુઓ માટે કિંમતોના વિવિધ માપદંડો તૈયાર કર્યા છે. ક્યારેક કોઈ વેપારી પોતાના ફાયદા માટે સ્ટાન્ડર્ડ ભાવ સાથે છેડછાડ કરીને ગ્રાહકો પાસેથી વધુ પૈસા વસૂલે છે, તો લોભામણી ઓફર આપીને ખોટી વસ્તુ વેચીને ગ્રાહકોને છેતરે છે. બંધારણમાં પણ ગ્રાહકો માટે કેટલાક નિયમો છે, તો રાષ્ટ્રીય સ્તરથી લઈને જિલ્લા સ્તર સુધી કન્ઝ્યુમર ફોરમ તેમજ કોર્ટ પણ કાર્યરત છે. તો જાગો ગ્રાહક જાગોની ટેગલાઇનથી સરકાર કેમ્પેઇન પણ ચલાવે છે. ગ્રાહકોને તેમના અધિકારો વિશે હજુ પણ જાગૃતિ ફેલાવવાની જરૂર છે અને તેથી જ વર્ષ 1983થી દર વર્ષે 15મી માર્ચે ગ્રાહક દિવસ મનાવવામાં આવે છે, જેનો ઉદ્દેશ દેશના લોકોને ગ્રાહક અધિકારોનો ઉપયોગ તેમજ તેના પ્રત્યે જાગૃત કરવાનો છે. 2015ની અંદર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ એક ઇનિશિયેટિવ લીધું છે અને ઘણા બધા અમેન્ડમેન્ટ્સ લાવવાના છે, કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટમાં આવવાના છે, જેના કારણથી
કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ ગ્રાહકો વધુ સારી રીતના ઉપયોગ કરી શકશે. પણ અનફોર્ચ્યુનેટલી એવું છે કે રાઇટ્સ છે, લડી શકે છે, પણ ક્યાં જવું આના માટે, ક્યાં લડત આપવી, કેવી રીતના લડત આપવી, એમાં થોડો પ્રોબ્લેમ છે. એમાં અવેરનેસની હજી ઘણી જાગૃતિની જરૂર છે. આખા વિશ્વમાં દર વર્ષે વિવિધ થીમ પર ગ્રાહક દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે હેલ્ધી ડાયટની થીમ ઉપર ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં બજારમાં હેલ્ધી ડાયટના નામે કેટલાય મોંઘા પાવડર વેચવામાં આવી રહ્યા છે. ત્યારે આવી મોંઘી અને વિદેશી વસ્તુઓથી બચવા માટે લોકોમાં જાગૃતિ લાવવા આ વર્ષે હેલ્ધી ડાયટની થીમ પસંદ કરવામાં આવી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના મંત્રી છત્રસિંહજી મોરીએ જણાવ્યું છે કે અભ્યાસક્રમમાં ગ્રાહક સુરક્ષાનો પાઠ દાખલ કરવાની સાથે ગ્રાહક તકરારની ઓનલાઈન નોંધણી જેવી આઈટી આધારિત વ્યવસ્થાઓ શરૂ કરવામાં આવી રહી છે. વડોદરા ખાતે વિશ્વ ગ્રાહક દિનની ઉજવણી માટે નાગરિક પુરવઠા વિભાગ અને કાયદા દ્વારા જાગૃતિ શિબિરમાં મંત્રીએ વધુમાં જણાવ્યું કે ગ્રાહક સુરક્ષાની નમૂનેદાર જોગવાઈઓ અને વ્યવસ્થાઓને કારણે ગુજરાત મોડેલ રાજ્ય બન્યું છે. આ પ્રસંગે પ્રદર્શન તેમજ સાહિત્ય વિતરણનો મંત્રીશ્રીએ શુભારંભ કરાવ્યો હતો. પાકિસ્તાન સાથેની કચ્છ સરહદ જમીન, કીચડ, રણ અને દરિયા જેવી તમામ ભૌગોલિક ખાસિયતો ધરાવતી હોવાથી બોર્ડર સિક્યોરિટી ફોર્સ માટે અહીં કસોટી ઘણી કપરી રહે છે. સરક્રિક અને હરામીનાળા જેવા ઘૂસણખોરી માટે કુખ્યાત અને દુર્ગમ સ્થળોએ ફરજ બજાવતા સરહદના સિપાહીની વાત પ્રસ્તુત છે. ભારત પાકિસ્તાનની કચ્છ સરક્રિક સરહદે દેશની રક્ષા માટે બીએસએફ જવાનો રાત દિવસ ખડે પગે તહેનાત રહે છે. કોઈ પણ પરિસ્થિતિ હોય, પરંતુ આ જવાનોનો ચોકી પહેરો એટલો સજ્જડ હોય છે કે દુશ્મન આંખ ઉઠાવીને પણ ક્યારેય જોઈ શકતા નથી. અહીં સતત કરવામાં આવતું પેટ્રોલિંગ દેશને દુશ્મનોની નજરથી બચાવે છે. બીએસએફના જવાનો હર હંમેશ પોતાની બંદૂકને ખભા પર મૂકીને સરહદ પર પગે ચાલીને પણ રાત દિવસ પેટ્રોલિંગમાં લાગેલા હોય છે. જવાનો ભલે પગે ચાલીને પેટ્રોલિંગ કરતા હોય, પરંતુ ક્યારેય તેમના ચહેરા પર થાક નજરે પડતો નથી અને દેશની સીમાની સુરક્ષાને તેઓ પોતાનું કર્તવ્ય સમજે છે. અમારા કામ હે બોર્ડર કો પૂરે મુસ્તૈદી સે અપની ડ્યુટી સે અપની સીમા કો સુરક્ષિત રખના હે, જિસકી વજહ સે હમારે જો પીછે હમારે ભાઈ હમારે બાપ માં સબ બેઠે હે વો સુરક્ષિત રહે. કચ્છની સરહદ રણ વિસ્તાર હોવાથી બીએસએફના જવાનો ઊંટ પર પણ પેટ્રોલિંગ સતત ચાલુ જ રાખતા હોય છે. તો સીધો રસ્તો હોય કે ધૂળિયો રસ્તો, કે પછી સરક્રિક હરામી નાળાના કાદવ કીચડવાળા રસ્તે પણ આ જવાનો પાછળ નથી હટતા અને બસ સતત પેટ્રોલિંગ ચાલુ જ રાખે છે. રાત્રે જવાનોની ખરી કસોટી થાય છે જ્યારે સરહદ પર ઓછી લાઇટમાં રાત્રિ પેટ્રોલિંગ થોડું મુશ્કેલ ભર્યું બની જાય છે. પરંતુ દરેક જવાનો તેમની પાસે રહેલા નાઇટ વિઝન ડિવાઇસ તેમજ લાઇટની મદદથી સતત પેટ્રોલિંગ ચાલુ જ રાખે છે અને રાત્રે પણ જવાનોની બાજ નજર દુશ્મનોના ઈરાદા સફળ થવા દેતા નથી અને ક્યાંય જો થોડી કોઈ હરકત જોવા મળે તો તરત જ જવાનો એલર્ટ થઈ જાય છે અને દુશ્મન સામે બંદૂક તાકીને ફાયરિંગ પણ શરૂ કરી દે છે. તો અમકો દેખના હે કે કોઈ અમારા ઇલાકે મે કોઈ જીતના અમારા ઇલાકા હે અમકો પતા હે ભાઈ ઇસ પિલર સે ઇસ પિલર તક અમારા ઇલાકા હે હમ ઉસી અપને ઇલાકે મે હરકત રાત મે કોઈ દેખે કોઈ હરકત હો રહા હે ક્યા હો રહા હે ઉસકો રોકને કે લિયે હમ ડ્યુટી કરતે હે કોઈ ભી હરકત હો રહા હે તો પહેલે અપના બીઓપી મે અપને બીઓપી કમાન્ડર સે રિપોર્ટ બતાયેંગે કે એસા એસા હો રહા હે એસા એસા હમકો દિખાઈ દે રહા હે પૂરા ક્લિયર કરેંગે ઉસકો ક્લિયર કરને કે બાદ હમ અગલી કાર્યવાહી કરેંગે. સરહદ પર ફરજ બજાવતા જવાનો માટે નવરાશની પણ બહુ ઓછી આવે છે, કારણ કે પોતાના ઘરથી દૂર આ જવાનો સરહદને પણ બીજું ઘર ગણીને તેની સતત સુરક્ષા કરતા હોય છે. બીએસએફના જવાનો જ્યારે દિવસ રાત ભારતીય સીમાની સુરક્ષા કરે છે ત્યારે સલામ છે તેમની બહાદુરીને. ઓમ પ્રકાશ સાથે અનિસ કાદરી, દૂરદર્શન સમાચાર, કચ્છ. વડોદરા શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન 2,78,000ની બનાવટી ચલણી નોટો સાથે 2 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. સયાજીગંજ વિસ્તારમાંથી ઝડપાયેલા 2 શખ્સ તોફસીફુલ શેખ અને રજીબુલ શેખ મૂળ માલદા વેસ્ટ બંગાળના વતની છે અને હાલ ભરૂચમાં રહે છે. તેમની પાસેથી રૂપિયા 1,178 અને 500 રૂપિયાની 200 ચલણી નોટો મળી આવી હતી, જે બનાવટી હતી, પરંતુ દેખાવે ભારતીય ચલણી નોટ જેવી જ દેખાતી હતી. આરોપીઓ સામાનની ખરીદી કરી આ નોટો વટાવતા હતા અને સાચી નોટો મેળવતા હતા. તેમની પાસેથી 82,500 રૂપિયાની ખરી નોટો પણ મળી હતી. કરવામાં આવતા એમાંથી 1,000ના દરની કુલ 178 નોટ
અને 500ના દરની કુલ 200 નોટ જે છે એ પ્રાથમિક દ્રષ્ટિએ ડુપ્લિકેટ જણાતા એફએસએલ બોલાવવામાં આવેલ અને એફએસએલ દ્વારા વેરીફાઈ કરતા આમ 2,78,000ની ડુપ્લિકેટ નોટો ભારતીય ચલણની મળી આવેલ અને એની પાસેથી ભારતીય ચલણની અસલી નોટ 82,500ની મળી આવેલ, કુલ 3 મોબાઈલ 7,000 રૂપિયાના આમ 3,58,000નો એની પાસેથી મુદ્દામાલ કબજે કરી આ બંને આરોપીઓને અટક કરવામાં આવ્યા છે. સમગ્ર દેશ અને રાજ્યભરમાં ભ્રષ્ટાચાર નાબૂદી અંગે ગૃહ વિભાગ દ્વારા અનોખું અભિયાન હાથ ધરાયું છે. એન્ટી કરપ્શન બ્યુરો એસીબીના નિયામક આશીષ ભાટિયાએ મોરબીમાં નવનિર્મિત એસીબી ઓફિસનું ઉદઘાટન કર્યું હતું. તેમણે આ પ્રસંગે જણાવ્યું કે આવનારા દિવસોમાં અન્ય જિલ્લાઓમાં પણ નવી કચેરીઓ કાર્યરત થશે, જ્યાં નાગરિકો પોતાની રજૂઆત નિસંકોચપણે કરી શકશે. આ પ્રસંગે આશીષ ભાટિયાએ લાંચિયા અધિકારી કર્મચારી કે અન્યો સામે ફરિયાદ કરનાર જાગૃત નાગરિકોનું સન્માન કર્યું હતું. રાજકોટ રૂરલ જે અમારું પોલીસ સ્ટેશન છે રાજકોટ ખાતે, એમાંથી આ મોરબી પોલીસ સ્ટેશન અલગ થયા છે. એમાં હળવદ તાલુકા પણ સાથે સાથે છે. તો જે કોઈ અરજદાર કે કમ્પ્લેનન્ટ હોય હવે એમને આ સુવિધા મળી છે. આ 4 રૂમ અહીંયા છે, ઇન્ડિપેન્ડન્ટ ઓફિસ છે. તો અહીંયા આવીને રજૂઆત કંઈ પણ કોઈ તકલીફ હોય કરપ્શનને લગતી એ કરી શકે છે. ભાવનગર નજીક આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ ખોડિયાર ખાતે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સાંસ્કૃતિક મહોત્સવમાં હાજર રહેવા સાથે મંદિરમાં પૂજા આરતી કરી હતી. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક બાબતોના વિભાગ તથા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા ખોડિયાર મહોત્સવની સફળતાને બિરદાવતા મંત્રી શ્રી ચુડાસમાએ કહ્યું હતું કે ભક્તિ સાથે સાંસ્કૃતિક વારસાનું મિલન કરે તેવા મહોત્સવ રાજ્યના તમામ ધાર્મિક સ્થળે યોજાવા જોઈએ. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સ્વચ્છ ભારત ઝુંબેશમાં સહભાગી થવા ધર્મપ્રેમી જનતાને આમંત્રણ આપ્યું હતું. પંચાયત રાજ્યમંત્રી જયંતિભાઈ કવાડિયાએ સુરેન્દ્રનગરમાં ચોટીલા ઉત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર સુરેન્દ્રનગર દ્વારા આયોજિત ચોટીલા ઉત્સવમાં પ્રથમ દિવસે ગઈકાલે સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો. પંચાયત રાજ્યમંત્રી કવાડિયાએ રાજ્ય સરકાર દ્વારા ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ એવા ચોટીલા ખાતે ઉજવાઈ રહેલા ચોટીલા ઉત્સવની ઉજવણીમાં સહભાગી થવા લોકોને આવકારતા જણાવ્યું કે સરકારે ઉત્સવોની ઉજવણીની સાથે વિકાસ કાર્યોને જોડી ગુજરાતના સર્વાંગી વિકાસનું કાર્ય કર્યું છે. વાહન વ્યવહાર, શ્રમ અને રોજગાર અને પાણી પુરવઠા મંત્રી વિજયભાઈ રૂપાણીએ વડોદરાના ધારી ખાતે 68.73 લાખના ખર્ચે નવનિર્માણ પામેલ આધુનિક એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે સરકાર સમયને અનુરૂપ આધુનિક સુવિધાઓથી સજ્જ વાહન વ્યવહાર સેવા પૂરી પાડવા પ્રયત્નશીલ છે અને તાલુકા મથકના બસ સ્ટેશનો પર સીસીટીવી કેમેરા ગોઠવવાનું પણ આયોજન છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે વડોદરા જેવું જ એસટી બસ સ્ટેશન અમદાવાદ ગીતા મંદિર ખાતે અને અન્ય શહેરોમાં ટૂંક સમયમાં બનાવાશે. આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ નારણભાઈ કાછડિયાએ જણાવ્યું કે હાલ આધુનિક સુવિધા ધરાવતી 320 વોલ્વો બસ છે, જેમાં નવી 20 બસ ઉમેરાશે. દરેક ઋતુના અલગ અલગ ફળ હોય તેવો વૈભવ ભારતને કુદરતના વરદાન તરીકે મળેલો છે. ઉનાળો આવતા લાલ ચટક તરબૂજથી બજાર છલકાઈ ઉઠે અને ઓછા ભાવને લીધે આમ આદમીનું ફળ ગણાતું તરબૂજ સૌ આદમી હોંશે હોંશે ખરીદે છે. નર્મદા નદીના પાણી પીને પાણીદાર બનેલા તરબૂજની ખેતી કેટલી કસદાર છે તેનો રિપોર્ટ પ્રસ્તુત છે. નર્મદાના નાંદોદના ટેકારી ગામે જ્યાં ખેડૂતે ચોમાસું અને રોકડિયા પાક કરતા પણ ઓછી મહેનતે તરબૂજની ખેતી કરી, જેમાં તેને સફળતા પણ મળી. પોતાના ખેતરમાં 3 જાતના તરબૂજનું વાવેતર કર્યું છે અને 7 એકર જમીનમાં
શરૂઆતી સીઝનમાં જ 7 ટન જેટલો માલ ઉતાર્યો છે. અમે 7 એકરમાં તરબૂજ વાવેલા હતા અને હમણાં હમણાં અડધો ક્રોપ અમારો પતી ગયો છે, 70 ટન માલ નીકળી ગયો છે. કેળા શેરી કરતા આ નાના સમયનો સારામાં સારો ઉપજ આપતો પાક છે અને અમારા ગામની આજુબાજુની અંદર ગામની અંદર પણ આ બધા ખેડૂતો હવે ધીમે ધીમે આ ખેતી તરફ વહી રહ્યા છે. જતીનભાઈની આ પ્રેરણાથી જિલ્લાના અન્ય ખેડૂતો પણ આ નવતર અભિગમ અપનાવી ખેતી પાકો તરફી પોતાની દિશા બદલવાનો વિચાર કરી રહ્યા છે. ઓછા સમયનો પાક છે અને એમાં ઓર્ગેનિક ખાતર વાપરવાથી ખૂબ સારું અને ફળનું ઉત્પાદન મળે છે અને ખૂબ ઓછા સમયની અંદર આ પાક પૂર્ણ થઈ જાય છે. જિલ્લાના વેપારીઓ પણ ઉનાળાની શરૂઆત થતાં જ નર્મદા, કરજણ અથવા ઓરસંગ કાંઠે થતા તડબૂચ લાવી બજારમાં વેચતા હતા, પરંતુ જેમાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચના કારણે નફો ઓછો થતો હતો, પણ ખેતરમાં ઉગી રહેલા તડબૂચ પેટને સંતોષની સાથે સંતોષકારક નફો પણ આપી રહ્યા છે. હવે નર્મદા જિલ્લાના ઘણા ગામોમાં ઓર્ગેનિક ખેતી કરવાથી તરબૂચ સારા અને મીઠા તરબૂચ મળી રહ્યા છે, એટલે અમે 12 સિટીઓમાં એટલે અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, ભરૂચ સપ્લાય કરી રહ્યા છે અને મીઠા તરબૂચને હોવાથી લોકોની માગણી વધારે છે એટલે તરબૂચનો ઘણો ભાવ મળી રહ્યો છે. આધુનિક યુગમાં ખેતી વ્યવસ્થા નહીં પણ ઉદ્યોગ બની રહી છે ત્યારે પ્રગતિશીલ ખેડૂતોના આ પ્રયોગો રાજ્ય સહિત દેશને સફળતા તરફ લઈ જઈ રહ્યા છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. મોદી સરકારે અમલમાં મૂકેલી સુકન્યા સમૃદ્ધિ યોજના અંગે સુરતના લોકોમાં ઠીક ઠીક ઉત્સાહ જોવા મળે છે. આ યોજના હેઠળ એક કુટુંબમાંથી વધુમાં વધુ 2 કન્યાઓનું પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલી શકાય છે. તારીખ 2/12/2003 રોજ અથવા ત્યારબાદ જન્મેલી દીકરીનું ખાતું ખોલાવી શકાય છે. વર્ષ 2014-2015 યોજનામાં વ્યાજનો દર 9.1% નક્કી કરાયો છે. ઓછામાં ઓછું 1,000 રૂપિયાથી ખાતું ખોલાવ્યા બાદ એક નાણાકીય વર્ષમાં રૂપિયા 100ના ગુણાંકમાં વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાશે. 14 વર્ષ સુધી ખાતામાં પ્રતિવર્ષ રૂપિયા ભર્યા બાદ પાકતી મુદતે તે ઉપાડી શકાશે, તો કન્યા 18 વર્ષની થાય ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ માટે 50% રકમ ઉપાડી શકાશે. આ યોજના હેઠળ કરેલ રોકાણની રકમ આવકવેરાની કલમ 80C હેઠળ બાદ મળશે. કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલી એક ઉત્કૃષ્ટ યોજના છે. આ યોજના અંતર્ગત તારીખ 2/12/2003 પછી જન્મેલી કન્યાના એકાઉન્ટ કોઈ પણ પોસ્ટ ઓફિસમાં ખોલી શકાશે. એક કુટુંબમાં વધુમાં વધુ 2 કન્યા માટેના એકાઉન્ટ ખોલી શકાશે. આ એકાઉન્ટ એના માતા પિતા અથવા એના ગાર્ડિયન ખોલી શકાશે. એકાઉન્ટ ખોલવા સાબરકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શરૂ કરાયેલા પોળો મહોત્સવ 2015ના સમાપન પ્રસંગે અનોખી સાયકલ સ્પર્ધા યોજાઈ ગઈ. આ સાયકલ કાર્નિવલને જિલ્લા પ્રભારી સચિવ શ્રીમતી જયંતિ રવિએ લીલી ઝંડી વડે પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે સાયકલિસ્ટોને પ્રોત્સાહન આપતા તેમણે જણાવ્યું કે સાબરકાંઠા જિલ્લામાં ઐતિહાસિક સ્થળો ઠેર ઠેર આવેલા છે, તેમાં કુદરતની અમૂલ્ય ભેટ સમાન વિજયનગરમાં પોળોનું જંગલ વિશ્વ ફલક પર ઉજાગર કરવા સાબરકાંઠા જિલ્લા તંત્રએ નવતર પહેલ કરી છે, જેના થકી આ વિસ્તારના પર્યાવરણ, પર્યટન અને વિકાસનો ત્રિવેણી સંગમ સર્જાયો છે. સ્પર્ધામાં રાજ્ય અને બહારના સાયકલ સવારોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. જામનગરની નજીક આવેલા ઢીંચણાના ગામે દરગાહના ઉર્સ મુબારકના અવસર પર પારંપરિક અને ઐતિહાસિક અશ્વદોડ, બળદગાડા દોડ, ઊંટગાડી દોડ તેમજ દોડનું અનેરું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર આસપાસના ગામોના હિન્દુ મુસલમાન ભાઈઓ પોતાના પશુઓ સાથે ઉત્સાહભેર ભાગ લે છે અને કોમી એકતાનું એક અનેરું ઉદાહરણ પૂરું પાડે છે. આ દોડમાં અંદાજે 2 થી 2.5 કિલોમીટર જેટલું અંતર માત્ર 2 મિનિટમાં અશ્વ પૂરું કરે છે. વિજેતાઓને પ્રતિકરૂપે દાડાની પાઘડી પહેરાવીને સન્માનિત કરાય છે. રાત્રે સંતવાણી, ભજન, ડાયરો તેમજ કવ્વાલીનું આયોજન કરી હિન્દુ મુસ્લિમ સૌ સાથે ઉર્સની ઉજવણી કરે છે. દરેક સંશોધનની જનેતા બનવાનું મોટાભાગે જરૂરિયાતની કિસ્મતમાં લખાયું હોય છે. માત્ર ધગશવાળો કોઈક સંશોધક જોઈએ. પુરપાટ બાઇક દોડાવતા યુવાનો સદાય ટીકા ભલે વેઠે, પણ તેમના પૈકીના એક વડોદરાના તેજસ્વી છોકરાએ એવી હેલ્મેટ બનાવી છે જેને પહેર્યા વગર બોલો બાઇક સ્ટાર્ટ જ ના થાય. વાતમાં રસ પડ્યો હોય તો જુઓ આ રિપોર્ટ. જરૂરિયાત ખરેખર તો પ્રત્યેક શોધખોળની જનેતા કહેવાય છે. આ કહેવત આજની ટેકનોલોજીની દુનિયામાં જાણે રોજે રોજ ઉપયોગમાં લેવાય છે તેવું કહી શકાય. ટેકનોલોજીના યુગમાં રોજે રોજ લોકઉપયોગી ગેજેટ્સ શોધાઈ રહ્યા છે, ત્યારે સૂર્ય ઉર્જા અને સ્માર્ટફોનના ઉપયોગ થકી એક અનોખી હેલ્મેટ તૈયાર કરી છે વડોદરાના આ વિદ્યાર્થીએ.
કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ભણતા સાગર શાહ નામના વિદ્યાર્થીએ બનાવેલી આ હેલ્મેટનો ઉદ્દેશ લોકોને સુવિધા સાથે સુરક્ષા પૂરી પાડવાનો છે. દ્વિચક્રી વાહનો ચલાવતા લોકો માટે હેલ્મેટ જરૂરી તો છે જ, પરંતુ આ યુવકે જે હેલ્મેટ બનાવી છે તે એવી છે કે જો વાહન ચલાવનારે હેલ્મેટ નહીં પહેરી હોય તો તેનું વાહન ચાલુ જ નહીં થાય. વિશેષતા છે કે તમે અગર જો આ હેલ્મેટ પહેરીને આ બાઇક પર નહીં બેસો અને તમે એની સામે નહીં બેસો ત્યાં સુધી ગાડી ચાલુ નહીં થાય, તમને ગાડી સ્ટાર્ટ નહીં થવા દે, ઇગ્નિશન આપો કે કિક સ્ટાર્ટ કરો, ગાડી સ્ટાર્ટ નહીં થાય. આ હેલ્મેટમાં થોડા ફેરફાર કરીને તેમાં સોલર પેનલ મૂકવામાં આવી છે, જેમાંથી સૂર્ય ઉર્જા પાવર બેંકમાં જમા થાય છે, જે માત્ર 3 કલાકમાં ચાર્જ થાય છે, જેને મોબાઈલના બ્લૂટૂથ સાથે જોડી દેવાયું છે, જેથી હેલ્મેટમાં અપાયેલી તમામ સુવિધા કાર્યરત થઈ જાય છે. સાથે જ હેલ્મેટમાં લાગેલા સેન્સર બહુ ઉપયોગી પુરવાર થાય છે, જેથી વાહન ચાલકની સલામતી પણ જળવાશે. આ બધું જ સોલર પેનલ, મતલબ કે સોલર ચાર્જ, સોલર પાવર છે, એટલે તમારે આને મેન્ટેન કરવાની જરૂર નથી, ચાર્જ કરવાની જરૂર નથી. બીજું જે છે આ બધું જ એના સેન્સરો, આ પાવર બેંક કે એની નોટિફિકેશન લાઇટ, બધું જ સોલર પાવર છે, એટલે કોઈને બી આના અંદર જે બી ફીચર્સ છે એને કોઈ બી ચાર્જ કરવાની, મેન્ટેન કરવાની કોઈ જરૂર નથી. બીજું આ વોટરપ્રૂફ છે, એટલે તમારે ચોમાસામાં જતા હોય તો પલળવાથી ખરાબ થવાની કોઈ ચિંતા કે ટેન્શન લેવાની જરૂર નથી. હેલ્મેટમાં લાગેલી LEDની મદદથી રાત્રે પણ સુવિધા રહેશે અને અન્ય વાહન ચાલકોને પણ તેની જાણ થઈ શકશે. માત્ર 2000 રૂપિયાનો ખર્ચો કરવાથી જ સારી હેલ્મેટ એક ટેકનોલોજીથી સજ્જ અને સુરક્ષિત હેલ્મેટ બની જશે. વડોદરાના યુવાનના અનોખા પ્રયાસ પરથી ચોક્કસ કહી શકાય કે જો ટેકનોલોજીનો સાચો ઉપયોગ કરવામાં આવે તો તે સુવિધાસભર અને સુરક્ષિત ચોક્કસ સાબિત થાય છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. દિલ્હી સરકારે તમામ ટેક્સી ઓપરેટરોને તેમના ભાડે ફરતા વાહનોમાં GPS ફરજિયાતપણે લગાડવાનો હુકમ કર્યો છે. રાજધાની દિલ્હીમાં મહિલાઓની સલામતી માટે ટ્રાન્સપોર્ટ ખાતાએ રેડિયો ટેક્સી, બ્લેક યલો ટેક્સી તથા ટુરિસ્ટ ટેક્સી સહિતના તમામ ટેક્સી વાહનો માટે GPS ફરજિયાત બનાવ્યું છે. એક અંદાજ પ્રમાણે દિલ્હીમાં 15,000 જેટલા વાહનો ટેક્સી તરીકે નોંધાયેલા છે. મોદી સરકારના કર્મચારીઓને કેટલાક સાર્ક દેશોના પ્રવાસે જવા માટે LTCનો લાભ મળે તેવો પ્રસ્તાવ હાલ વિચારાધીન છે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે PTIને કહ્યા પ્રમાણે પાકિસ્તાન સિવાયના સાર્ક દેશો સાથે પ્રજાસ્તરે ભારતના સંપર્ક મજબૂત બને તેવા આશયથી મોદી સરકાર આવી છૂટછાટ માટે વિચારી રહી છે. સાર્ક દેશોમાં ભારત ઉપરાંત બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન, માલદીવ, શ્રીલંકા, અફઘાનિસ્તાન તથા પાકિસ્તાનનો સમાવેશ થાય છે. પર્યટનને વેગ આપવા માટે મોદી સરકાર જમ્મુ કાશ્મીર, આંદામાન નિકોબાર તથા પૂર્વોત્તરના પ્રવાસ માટે 2 વર્ષે LTCનો લાભ આપવાનો નિર્ણય અમલમાં મૂકી ચૂકી છે. રાષ્ટ્રીય અભિલેખાગાર એટલે કે નેશનલ આર્કાઇવ્સની સ્થાપનાને 125 વર્ષ પૂરા થયા તે પ્રસંગે નવી દિલ્હીમાં ખાસ કાર્યક્રમ યોજાયો હતો. સંસ્કૃતિ મંત્રી ડોક્ટર મહેશ શર્માએ આર્કાઇવ્સ માટે આખા વર્ષની ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું અને તેનો એક લોગો પણ જાહેર કર્યો હતો. પ્રસ્તુત છે નેશનલ આર્કાઇવ્સ અંગે રસપ્રદ અહેવાલ. સૌથી જૂના અને દુર્લભ રેકોર્ડને સાચવતું સંગ્રહ સંસ્થાન એટલે દેશનું રાષ્ટ્રીય અભિલેખાગાર અથવા નેશનલ આર્કાઇવ્સ. તેના 125 ગૌરવપૂર્ણ વર્ષો પૂરા થવાની સાથે જ તેના વર્ષભરના કાર્યક્રમોના આયોજનો પણ શરૂ થઈ ગયા છે. આર્કાઇવ્સ અંગે ઓનલાઈન માહિતી મેળવવા વેબ પોર્ટલ પણ ખુલ્લું મુકાયું છે. और उस पन्नों को आज हम मॉडर्न टेक्निकी गवर्नेंस के माध्यम से अपनी उस युवा पीढ़ी को, विश्व के उन शोधकर्ताओं, रिसर्च स्कॉलर्स को हम उपलब्ध कराएंगे. अब इस अभिलेखा और हवे जो ये हवामान समाचार.
તો આ સાથે જ આજનો આ ન્યૂઝ ફોકસ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.